મલાડ પોલીસે આખરે ઝડપી પાડી છે. મુંબઈની મલાડ પોલીસે એક એવી ટોળકીની ધરપકડ કરી છે જે દિવસે ઘરોમાં ઘૂસી અને 56થી વધુ ચોરીઓને અંજામ આપતી હતી. આ ટોળકી પહેલાં વિસ્તારમાં ફરે છે અને રેકી કરે છે અને ત્યારબાદ વિસ્તારના ઘરને બંધ કરી દે છે. જે ઘરોના તાળા તૂટેલા હતા તે સીસીટીવી લગાવ્યા ન હતા, તે સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ ન હોય તેવા મકાનોને નિશાન બનાવતા. દિવસના અજવાળામાં દરવાજાના તાળા તોડી અંદર ઘૂસી ઘરમાં રાખેલા સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જતા હતા. મલાડ પોલીસ સ્ટેશનના ક્રાઇમ પીઆઈ રવિન્દ્ર પનહાલે જણાવ્યું હતું કે 4 માર્ચની સાંજે મલાડ પોલીસ સ્ટેશનની હદમાં ઘર તોડવાનો મામલો સામે આવ્યો હતો. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે તેના ઘરનું તાળું તોડી અને સોના ચાંદી હીરાની ચોરી કરી હતી અને રોકડ મળી કુલ 8 લાખ લઈ ગયા હતા. 50,000ની ચોરી થઈ હતી, જે બાદ ડિટેક્શન ટીમે વિસ્તારમાં સીસીટીવી લગાવ્યા બાદ અને ટેકનિકલ તપાસ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જેમના નામ મોહમ્મદ ખાન છે, જે નાલાસોપારામાં રહે છે. આમાં સૌથી ઉપર મુંબઈ અને ગુજરાતમાં દિવસ દરમિયાન ચોરીની ઘટનાઓ બની હતી, તેની સામે 19 ગુના નોંધાયેલા છે. બીજા આરોપી અમિત રાજેન્દ્ર યાદવ, જે ડોંબિવલીમાં રહે છે, તેની સામે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 26 ગુના નોંધાયેલા છે. જ્યારે ત્રીજો આરોપી દેવરામ તુકારામ ચૌધરી, કે જે બેંગ્લોરનો રહેવાસી છે, તેની સામે બેંગ્લોરમાં 4 કેસ નોંધાયેલા છે, ગુનો નોંધાયેલો છે અને મલાડ પોલીસે અત્યાર સુધીમાં તેમની પાસેથી 8 તોલા સોનું અને બાકીની રોકડ રકમ જપ્ત કરી છે. અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે તેઓ દિવસ દરમિયાન રેકી કરી અને જ્યાં કેમેરા નથી, ચોકીદાર નથી, તે બિલ્ડિંગોમાં જઈને બંધ મકાનોના તાળા તોડી ચોરી કરે છે. પોલીસ હજુ સુધી આ પ્રકારની ઘટનાઓ બની છે કે કેમ તેની તપાસ કરી રહી છે. હવે મુંબઈમાં આ ટોળકી મળીને 56થી વધુ મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો છે. દિનાંક 4/3/2024 કો શામ કો હમકો એક રિપોર્ટિંગ હુઆ થા કે રામચંદ્ર લેન કાચપડા એરિયા મે એક બંધ ઘર મે જો ફરિયાદ થા વો ઉસકા રૂમ કા તાલા લગા કે બહાર કામ કે લે ગયા થા અને એક બાર વો તાલા ટૂટા હુઆ થા ઓર ઘર મે સે સોના ઓર ચાંદી ડાયમંડ કા ઓર કેશ એસા મિલકે 8,25,000 રૂપિયા કા ચોરી હુઆ થા. ચોરી રજિસ્ટર હોને કે બાદ હમારા જો ડિટેક્શન ટીમ હૈ પીએસઆર સુખદેવ પીએસઆર શિવાજી શિંદે ઓર ડિટેક્શન ટીમ કે લોકોને વહાં પર પૂરા ટેકનિકલ એનાલિસિસ કિયા પૂરા ઓર વો ટેકનિકલ એનાલિસિસ કે બેસ પે 3 આરોપી કો ગિરફ્તાર કિયા હૈ. ઉનકા નામ હૈ, એક પહેલા નામ હૈ મોહમ્મદ શાવિસ ખાન, રહાના નાલાસોપારા. ઇસકે ઉપર ગુજરાત ઓર મુંબઈ દોનો તરફ ચોરી કે દિન મે ચોરી કરને કે 19 ગુને દાખલ હૈ. ઉસકા ને દૂસરા હૈ અમિત રાજેન્દ્ર યાદવ, વો ડોંબિવલી કા રહેને વાલા હૈ, વો ભી મોહમ્મદ શાવિસ કા સાથીદાર હૈ. ઉસકે ઉપર ગુજરાત ઓર મહારાષ્ટ્ર મે દોનો મે ઇનકે 26 ગુને દાખલ હુએ. ઓર તીસરા જો ઉનકા સાથીદાર હૈ ઉસકા નામ હૈ દેવરામ પુકારમ ચૌધરી, કે બેંગલોર કા રહેને વાલા હૈ, યે ભી ઇનકે સાથ મે દિન મે ચોરી કરતા હૈ. ઇસકે ઉપર બેંગલોર મે 4 ગુને દાખલ હુએ. ઉનકે પાસ સે અબ તક 8 તોલા સોના ઓર બાકી કેશ રિકવર હુઆ હૈ, બાકી તપાસ ચાલુ હૈ. યે લોગ દિન મે રેકી કરતે હૈ, જહાં જો બિલ્ડિંગ મે સીસીટીવી કેમેરા ન હૈ, વાચમેન ન હૈ, વો બિલ્ડિંગ કો દેખતે હૈ. ઉસકે બાદ મે વો બિલ્ડિંગ મે જાકે જિસકા જિસ ઘર પે તાલા લગા હૈ વો તાલા તોડ કે વહાં સે ચોરી કરકે બસ ફરાર હો જાતે થે. હમ લોગ મુંબઈ પોલીસ સબ લોગો કો આહવાન કરતી હૈ કે સોસાયટી મે વાચમેન રખો, ઉસકા અપને સોસાયટી મે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરો, ઓર જો જહાં પે અગર કોઈ બહાર કા હો જાતા હૈ તો આપને જો આજુબાજુ કે જો શેજારી લોગ હૈ ઉનકો ભી આપ બોલ સકતે કે ભાઈ હમ લોગ બહાર જા રહે હૈ, થોડા ધ્યાન રખો. અગર કોઈ ચોરી હોતા હૈ તો તાલા ટૂટતા હૈ તો આવાજ આતા હૈ, વો આવાજ સે કમ અલર્ટ હો જાતા.